નમસ્તે વિદ્યાર્થી મિત્રો પાઠક સ્કૂલ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગળના વિડિયોમાં તમે પાઠ 1 શું છે લાંબુ અને શું છે ગોળ એ વિશેની માહિતી મેળવી હવે આજે બીજું સ્વાધ્યાય છે જૂથમાં ગણો સૌપ્રથમ તો તમને એમ થાશે કે આ જૂથ એટલે શું હવે જો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો ધોરણ 1 માં સ્વાધ્યાય પોથીમાં તમે જૂથમાં ચિત્ર ગણી અને એની માથે ગોળ કરી અને ઘણી વખત 10-10 ના જૂથ બનાવતા શીખી ગયા છીએ ખરું ને યાદ આવ્યું કે નહીં હવે આજે આપણે અહીંયા એવી જ રીતના જૂથમાં ગણવાનું છે અને સરવાળો કરવાનો છે સરવાળો કરવાનો એટલે શું કરવાનું છે કે જેટલી વસ્તુઓ આપેલી હોય એ બધાને આપણે ભેગી કરવાની છે જૂથમાં ગણવાનું છે હવે અહીંયા જુઓ તો આપણને લાઈનમાં અલગ અલગ ગોલ આપેલા છે એક લાઈનમાં 1 છે બીજી લાઈનમાં અહીંયા 2 છે અને ત્રીજી લાઈનમાં અહીંયા 3 ગોલ આપેલા છે તો અહીંયા 1 ની સામે આપણે આ 1 અહીંયા આ 2 અને આ 3 હવે આપણે આ બધાને ભેગા કરવાના છે એટલે શું કરવાનું સરવાળાની નિશાની મૂકવાની છે અહીંયા આ સરવાળાની નિશાની હવે આપણે આ બધાને સાથે ગણવાના છે આ તો અલગ અલગ છે આમાં 1 અહીંયા 2 અહીંયા 3 હવે તમારે એનું જૂથ બનાવવાનું છે તો આ 2 આ 2 4 અને આ 2 6 તમે બે બેના જૂથ પણ બનાવી શકો છો અને આ 3 અને આ 3 એવી રીતના 3-3 ના પણ જૂથ બનાવી અને ગણતરી કરી શકો છો એવી જ રીતના બીજામાં અહીંયા પહેલી લાઈનમાં આપણને 3 સ્ટાર આપેલા છે તો અહીંયા સામે આપણે લખતું 3 પછી આપેલા છે 4 2 3 અને આ 4 અહીંયા લખતું 4 અને એની પછીની લાઈનમાં આપણને આપેલા છે 5 સ્ટાર તો આ 1 2 3 4 અને આ 5 હવે આ શું કરવાનું છે આ બધાને ભેગા કરવાના છે ભેગા કરવાના એટલે સરવાળાની નિશાની આ 3 આ 4 અને આ 5 એનું આપણે જૂથ બનાવીએ આ 2 આ 2 4 આ 2 6 8 10 અને આ 2 12 તો કુલ કેટલા થઈ ગયા 12 એવી રીતના આપણે 2 3 4 5 કોઈ પણ સંખ્યાના જૂથ બનાવી શકીએ છીએ હવે એવી જ રીતના અહીંયા આપેલા છે આપણે પહેલી લાઈનમાં આ 2 ગોળ આપેલા છે તો અહીંયા 2 લખું એના પછી આપણને 4 આપેલા છે ગોળ 2 3 અને આ 4 અને એની પછીની લાઈનમાં આપણને 5 ગોળ આપેલા છે તો અહીંયા લખવાના 5 હવે આ બધાને શું કરવાનું છે ભેગા કરવાના એટલે અહીંયા કઈ નિશાની આવશે સરવાળાની 2 4 અને 5 હવે આપણે આ જૂથ બનાવીએ તમે 2 3 4 અલગ અલગ જૂથ બનાવી શકો છો તો આ 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 8 ને 2 10 અને આ 11 ચાલો એના પછી આપણને અહીંયા સ્માઈલી આપેલું છે એમાં છે 1 એના પછી આપેલા છે 3 અને એના પછી આપેલા છે 5 આ બધાને કરવાના ભેગા 1 3 અને 5 ચાલો આપણે બબેના જૂથ બનાવીએ તો આ 1 અને 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 અને 8 ને 1 9 ચાલો એવી રીતના અહીંયા આપણને ફુગા આપેલા છે બે અને 4 આ બધાને શું કરવાના છે જુદા જુદા છે એને ભેગા કરવાના છે તો આ 2 આ 2 4 આ 2 6 6 ને 2 8 અને 8 ને 1 9 હવે 1 વધે છે આપણે 3-3 ના જૂથ કરીએ તો વધશે નહીં આ 3 આ 3 6 અને આ 3 9
એમ તમે અલગ અલગ 2 3 4 5 ના જૂથ બનાવી શકો છો ચલો એના પછી આપણને આપેલા છે ત્રિકોણ પેલી લાઈન માં અહીંયા કેટલા ત્રિકોણ છે તો 2 એના પછી 3 અને એના પછી આપેલા છે 5 હવે આ બધાને ભેગા કરવાના એટલે નિશાની સેની આવશે સરવાળાની તો આ 2 આ 3 અને આ 5 અલગ અલગ છે એને આપણે જૂથમાં ગણવાના છે ભેગા કરવાના છે 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 અને 8 ને 2 10 બબેના જૂથ કર્યા તો કેટલા થયા 10 ચલો એવી રીતના હવે અહીંયા આપણને આપેલા છે બોલ એમાં છે 1 એના પછી 3 અને એના પછી આપેલા છે 4 આ બધાને પણ આપણે જૂથમાં જ ગણવાના છે આ અલગ અલગ છે 1 3 અને 4 એનું આપણે જૂથ બનાવવાનું છે આ 2 2 ને 2 4 4 ને 2 6 અને 6 ને 2 8 હવે આનો આપણે આવી રીતના સરવાળો કરીએ 3 ને 1 4 અને 4 ની અંદર 4 ઉમેરીએ તો પણ કેટલા થાય 8 ચલો એના પછી આપણને આપેલા છે અહીંયા ચોરસ એના પછી આપેલા છે 4 ચોરસ અને એના પછી છે 5 હવે આ બધાને ભેગા કરવાના એટલે એમાં નિશાની શેની આવશે તો કે સરવાળાની નિશાની આ 4 ને 1 5 અને 5 ને 5 10 હવે એને આપણે જૂથમાં બનાવીએ આ 2 2 ને 2 4 4 ને 2 6 6 ને 2 8 અને 8 ને 2 10 જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આવી રીતના તમારે તમારી ઘરે સરવાળાના દાખલા 3 રકમમાં તમે પહેલા ધોરણમાં હતા ત્યારે સાદા 2 રકમના સરવાળો તો તમે કરેલા જ છે કે આ તમે આ 2 ની અંદર 2 ઉમેરો તો 4 થાય 3 ની અંદર 2 ઉમેરો તો 5 થાય એવી રીતના સાદા દાખલા તો તમે શીખી ગયા છો હવે તમારે તમારી હોમવર્ક બુકમાં તમને અથવા તો તમારા મમ્મી પપ્પા તમને જે રીતના શીખવાડે એ રીતના આ 3 રકમના સરવાળાની પ્રેક્ટિસ તમારે ઘરે તમારી જાતે કરવાની છે નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો આભાર